નમસ્તે, કેમ છો બધા? વેલકમ ટુ માય ચેનલ. હું છું રશિલાહિર અને તમારું સ્વાગત છે મારા ચેનલ ઉપર. તો આજે તમારી સાથે શેર કરું છું કે એક નાનકડા મંદિરને તમે કેવી રીતના ઓર્ગેનાઇઝ કરી શકો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં મંદિરમાં જેટલી પણ વસ્તુઓ આપણે યુઝ કરતા હોઈએ છીએ, દીવો કરવા માટેનું સ્ટેન્ડ, ઘંટડી, કાંઈ પણ, અને દરેક વસ્તુ લગભગ સુધી તો પિત્તળની જ બધા યુઝ કરતા હોય છે. અને પિત્તળને સાફ કરવું એટલે મુશ્કેલ કામ, પણ અત્યારે તો માર્કેટમાં એટલી બધી વસ્તુ મળતી હોય છે સાફ કરવા માટે, તો તમને જે પણ કમ્ફર્ટેબલ લાગે તમે એનો યુઝ કરી શકો છો. હું 4-5 વસ્તુનો યુઝ કરું છું. મારી પાસે ખાટી છાશ હોય તો એનો ઉપયોગ કરી લઉં, દહીં હોય તો એનો ઉપયોગ કરી લઉં. અત્યારે અવેલેબલ ખાટી છાશ હતી તો એનો યુઝ કર્યો છે. પિત્તાંબરીથી પણ ખૂબ સારી રીતે સાફ થઈ જતા હોય છે. તો રાત આખી રાત માટે પલાળી દીધા. પછી મારી પાસે જે એક ડ્રમ કહી શકો તમે, પીપ કહી શકો, જેની અંદર આપણે અનાજ રાખી શકીએ, કોઈ બીજી વસ્તુ રાખી શકીએ, એને સ્ટેન્ડ તરીકે યુઝ કર્યું. તેના ઉપર રાખી દીધો બાજોટ, ને પછી એક મસ્ત મજાનું સુંવાળું કપડું પાથરી દીધું છે અને મારા કાનોડાને વિરાજમાન કરી દીધા. ને માતાજી અમારા કુળદેવી માં ચામુંડમાં વિરાજમાન કરી દીધા. અને આ છે નાળિયેર, જે પૂજામાં હોય જ છે, તો એને પણ રાખી દીધું છે સરખી રીતના ગોઠવીને. મંદિર છે પણ બહુ નાનું છે, સો મેં આવી રીતના એક આઈડિયા લગાવી અને કરી દીધું. અને આ છે મારા કાનોડાના નાના નાના એકદમ મસ્ત મજાના પાઘડી. તો એ કેટલા ક્યુટ લાગે, મને એટલા ગમે. અને આ છે એના નાના નાના મુગટ, એકની અંદર મોરપિંચ છે, બીજાની અંદર મોરપિંચ નથી, પણ તો એ મસ્ત લાગે છે, પહેરાવી ત્યારે ખૂબ જ મસ્ત લાગતું હોય છે. અને એના જેટલા પણ જ્વેલરી છે તે અલગ રાખી છે અને એના કપડાં પણ અલગ રાખે છે, જેથી લેવું હોય ત્યારે કોઈ પ્રોબ્લેમ ન થાય. તો આ છે એના સુંદર મજાના ચપકુડક ચપકુડક કપડાં, એક યલો કલરનું છે, એક રેડ કલરનું છે, એક બ્લુ કલરનું છે, બહુ મસ્ત લાગે પહેરાવેલું. આ તો બંને નવા જ છે. અને આ એક આખો સેટ હમણાં હું ભૂજ ગઈ હતી તો લઈ આવી હતી. સો કેટલો મસ્ત લાગે છે, તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. તો એના દરેક વસ્તુને અલગ અલગ રાખો તો ટેન્શન ના આવે, ગોતવામાં કોઈ ટેન્શન ના થાય એટલા માટે. અને બહુ નાના નાના એના હાર, આ હાર તો હમણાં પહેરાવ્યો હતો તો પછી એને નેવડાવ્યો, ધોવડાવ્યો તો ઉતારી દીધો, કારણ કે રાત્રે તો દાગીના કોઈ પહેરાવાય નહીં, સો ઉતારવા જ પડે. એકાદો સિમ્પલ હાર પહેરાવેલો રાખેલો હોય તો વાંધો ના આવે. ને આ જે પૈસા છે જે મંદિરમાં ચડાવવાના હોતા હોય છે એ હું ભેગા થતા આવી આની અંદર રાખતી આવું, તો એ પણ સાઈડમાં રહી ગયા. આ થોડીક એવી જાજી ચિલ્લર છે, સો એ પણ સાઈડમાં રાખી દીધી, કારણ કે અલગ અલગ હોય તો પછી ઉપાધિ નહીં. ને આની અંદર છે પૂજાની બધી વસ્તુઓ, જેમ કે ઘૂગર, પછી ધૂપ કરવા માટે છાણા, એ બહુ કામ આવે. અને ધૂપ કરવા માટે અડાયું સાણોનો જ ઉપયોગ થાય એમ કહેતા હોય છે, બાકી તો ઈશ્વરને ખબર. રૂ અલગથી રાખી દીધું છે. આ છે ડાભડો, જે ઘેણ હોય ત્યારે ગોતવા, જ્યાં ત્યાં ફાફા મારવા એના કરતાં, ઘરે હોય તો ટેન્શન નહીં. અને આ છે ચંદન કાનોડાને લગાવવા માટે, સોપારી પૂજાપા માટે, કાંઈક ને કાંઈક પૂજા કોઈ પણ ક્યારે પણ કરવી હોય તો દરેક વસ્તુ મળી જાય આસાનીથી, તો બધું એક જગ્યાએ હોય તો ટેન્શન ના હોય. તો દરેક વસ્તુ આવી ગઈ પૂજામાં, જે પણ જરૂરી હોય તે એ આવી જશે આ ડબ્બામાં, જેથી એકદમ મસ્ત મજાનું ઓર્ગેનાઇઝ થઈ જાય અને સેટ પણ થઈ જાય. ને બીજી બધી થોડીક તમને વસ્તુ બતાવું તો, આ છે કપૂર, જે જોઈએ જ આપણને, અને કપૂર તો કેટલી જગ્યાએ કામ આવે. અને આ છે ગુગરની સ્ટીક, એનાથી અરોમા એટલી મસ્ત આવે, ઘરનું વાતાવરણ એટલું જોરદાર થઈ જાય. આની અંદર છે ભગવાનનું ઘી, દીવો કરવા માટે, જે અલગથી જ રાખવું જોઈએ. અને આ છે મારા કાનોડાનું દૂધ પીરસવા માટે, અને બીજું એનો જે પણ જમવાનું પીરસવું હોય એના માટેના એના નાના નાના વાસણ. અને આ છે કાનોડાને ચંદન કરવા માટે નાનકડી વાટકી, જેથી કાંઈ બીજું અલગ લેવું ન પડે, અથવા તો બીજી કોઈ વસ્તુ જે તે વાસણમાં તો કરાય નહીં, સો એના માટે આ અલગથી એના વાસણ. તો
થઈ ગયું બધું સેટ એકદમ પરફેક્ટ રીતે. હવે બધું ગોઠવી દઈશું અને એવી જ રીતના ગોઠવ્યું છે કે બધું મને એક જગ્યાએથી મળી જાય, જ્યાં ત્યાં લેવા ન જવું પડે. સો રેડી છે મારું મંદિર. અડધી વસ્તુ નીચે આવી ગઈ, અડધી વસ્તુ ઉપર આવી ગઈ અને સારી રીતે એકદમ સેટ થઈ ગયું છે. જે પણ જોઈતું હશે એ અહીંથી મળી જશે. બધી વસ્તુ સરખી રીતના ગોઠવી દીધી. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો વિડીયો જરૂરથી કમેન્ટમાં જણાવજો. તમારા ઈષ્ટ દેવતા કોણ છે કમેન્ટમાં જરૂરથી કહેજો. અને સો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, તમારા ફ્રેન્ડ્સને કહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરે. હું તમારી સાથે આવા જ ઇન્ટરેસ્ટિંગ મારી જિંદગીને લગતા થોડાક એવા પલ શેર કરતી રહીશ. તો પ્લીઝ, વિડીયો જરૂર પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દો યાર. સો રેડી છે મારું મંદિર. થેન્ક યુ વેરી મચ.